मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों, जय मामादेव। तन्ना एजुकेशनल कैम्पस गोंडल आपनु हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों, आज आपणे गुजराती रिविजन नी शुरुआत करवाना छीए। तो विद्यार्थी मित्रों, तमारे रिविजन नो एक 200 पेज नो चोपड़ो लेवानो रहेशे। तेमनी अंदर तमारे गुजराती अने हिंदी एम बे पार्ट पाड़वाना रहेशे। पहेलो गुजरातीनो पार्ट अने जे बीजो पार्ट छे एज चोपड़ानी अंदर तमारे हिंदी विषयनुं रिविजन लखवानुं रहेशे। रिविजननी अंदर बॉलपेन अथवा पेन्सिल सारा अक्षरे तमारे रिविजन पूर्ण करवानुं रहेशे। विद्यार्थी मित्रों, तो आजे आपणे रिविजननी अंदर गुजरातीमां प्रश्न पहेलो तेमनी अंदर आपणे पाठ 8 થી લઈ અને 15 પાઠ સુધીના વિકલ્પ આજે આપણે જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, તમારે હું જે રીતે રિવિઝન મેં લખ્યું છે તમારે એ જ રીતે તમારી રિવિઝન બુકની અંદર પ્રશ્ન પહેલો વિકલ્પ છે એ લખવાનો રહેશે। જુઓ, પ્રશ્ન પહેલો સૂચના જુઓ। નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। વિદ્યાર્થી મિત્રો, તમને એક્ઝામની અંદર પ્રશ્ન આપેલો હશે અને વિકલ્પ છે એટલે નીચે તમને ચાર ઓપ્શન પણ આપેલા હશે, પરંતુ રિવિઝન બુકની અંદર મેં ઓપ્શન લીધેલા નથી, આપણે ડાયરેક્ટ એમનો જવાબ જ લખીશું, પરંતુ એક્ઝામની અંદર તમને વિકલ્પ આપવામાં આવશે। પહેલો વિકલ્પ છે, રેશમાના પિતાનું નામ ખાલી જગ્યા છે, આપણે પાઠ 8 સમજ્યા કે પત્ર લખવાની મજા। તેમની અંદર રેશમાનું વર્ણન કરવામાં આવ્યું હતું કે રેશમાના પિતાનું નામ ખાલી જગ્યા છે, તો રેશમાના પિતાનું નામ શું હતું? કિરીટભાઈ। તો ખાલી જગ્યામાં આપણે લખીશું કિરીટભાઈ, અને જવાબમાં પણ આપણે લખીશું નીચે કિરીટભાઈ। પછી બીજી ખાલી જગ્યા, રેશમા ખાલી જગ્યા ગામમાં રહે છે, તમને ચાર ઓપ્શન પૂછવામાં આવે, ધારો કે કરમપુર, રતનપુર, મકનપુર કે રામપુર, તો રેશમાના ગામનું નામ શું હતું? કરમપુર। તો આપણે જવાબમાં લખીશું કરમપુર, ખાલી જગ્યામાં લખીશું કરમપુર। ત્રીજી ખાલી જગ્યા, અશોકભાઈએ ખાલી જગ્યા તારીખે બાળકોને પત્ર લખ્યો હતો, જ્યારે બાળકોને વેકેશન પડ્યું ત્યારે અશોકભાઈએ કહ્યું હતું કે બાળ દોસ્તો, વેકેશનમાં હું તમને બધાને પત્ર લખીશ। પછી અશોકભાઈએ પત્રની અંદર બધી વિગત લખી હતી કે પત્ર કેવી રીતે લખાય, પત્રની અંદર કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। તો અશોકભાઈએ બાળકોને કઈ તારીખે પત્ર લખ્યો હતો? હા, તો કે 20-10-2013, 20-10-2013, ખાલી જગ્યામાં લખી નાખશું 20-10-2013। ચોથી ખાલી જગ્યા, પિનકોડનું પૂરું નામ જણાવો, જ્યારે આપણે કોઈને પત્ર લખતા હોય તો એ તાલુકાનો પિનકોડ નંબર આપણને ખ્યાલ હોવો જોઈએ, ધારો કે આપણા ગોંડલનો પિનકોડ નંબર શું છે? 360-311, અને હંમેશા પિનકોડ નંબર છે કેટલા અંકનો હોય છે? 6 અંકનો। તો પિનકોડનું પૂરું નામ શું હોય છે? તો કે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, પિનકોડનું પૂરું નામ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર। પાંચમો વિકલ્પ જુઓ, પિનકોડ કેટલા અંકનો હોય છે? હમણાં આપણે વાત કરી કે હંમેશા પિનકોડ છે એ 6 અંકનો હોય છે, તો આપણે જવાબમાં લખીશું 6। વિદ્યાર્થી મિત્રો, જવાબ છે એ નીચેની લીટીમાં આપણે લખીશું। જો એક્ઝામની અંદર તમને વિકલ્પ પૂછવામાં આવે તો ત્યાં તમારે એ બી સી ડી આ રીતે બોક્સની અંદર લખવાનો રહેશે, પરંતુ અત્યારે આપણે શબ્દમાં એમનો જવાબ લખીશું। છઠ્ઠો વિકલ્પ, વિજ્ઞાન યુગમાં પત્રો કેમ ઓછા લખાય છે?
અત્યારે આપણે જોઈએ છીએ કે ટેકનોલોજીનો જમાનો છે એટલે પત્રો છે એ ખૂબ ઓછા લખાય છે. શા માટે? તો કે કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ હોવાથી. કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ પછીનો સાતમો વિકલ્પ જુઓ. હવે પ્રશ્ન 1-6 વિકલ્પ છે એ પાઠ 8ના પત્ર લખવાની મજા એ પૂર્ણ થઈ છે. હવે તમારે જે સાતમું કાવ્ય છે જુઓ, હું તો પૂછું, એ કન્ટિન્યુ તમારે ક્રમશઃ લાઇનમાં જ લખવાનું રહેશે. ક્રમ નંબર 7, હું તો પૂછું કાવ્યના કવિનું નામ જણાવો. જ્યારે આપણે કાવ્યની સમજૂતી મેળવી હતી ત્યારે આપણે કવિનો પરિચય કર્યો હતો કે હું તો પૂછું કાવ્યના કવિનું નામ શું છે, સુંદરમ. તો આપણે લખીશું સુંદરમ. આઠમો વિકલ્પ, મીંદડીની આંખો કેવી છે. કાવ્યની અંદર આપણે પરિચય જોયો કે મીંદડીની આંખ કાવ્યની અંદર કવિએ કેવી કહી છે, તો કે કેવી કહી છે, માંજરી. બિલાડીની આંખ કેવી હોય છે, માંજરી. નવમો વિકલ્પ, કવિનો હાથ ક્યાં પહોંચતો નથી. કવિનો હાથ ક્યાં પહોંચતો નથી, કાવ્યની અંદર આપણે જોયું કે હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂકડો કોણે કરી. તો કવિનો હાથ ક્યાં નથી પહોંચતો, આંબાની ટોચે. ચલો વિદ્યાર્થી મિત્રો, 10મો વિકલ્પ જુઓ, સૂરજની ભમતી ભમરડી ક્યાં છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યની અંદર સમજી ગયા કે ઈશ્વરે સૂરજની ભમતી ભમરડી છે એ ક્યાં બનાવી છે, તો એમનો જવાબ આવશે આભની હથેળીમાં. આભની હથેળીમાં. હવે 11મો વિકલ્પ, આભલાની ચૂંદડી ખાલી જગ્યા લાખ તારાથી મઢેલી છે. કાવ્યની અંદર આપણે સમજ્યા કે આભલાની ચૂંદડી કેટલા લાખ તારાથી મઢેલી છે, તો એમનો સાચો જવાબ શું આવશે, 9 લાખ તારાથી મઢેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, 12મો વિકલ્પ આપણે જુઓ. 12મો વિકલ્પ, અકબરે બિરબલને ખાલી જગ્યા મૂરખના સરદાર લાવી હાજર કરવા કહ્યું. આપણે પાઠ 10 મૂરખના સરદારો એ પાઠ સમજી ગયા. તેમની અંદર અકબરે બિરબલને એક કામ સોંપ્યું હતું કે મારે મૂરખના સરદાર જોવા છે. તો બિરબલને કેટલા સમયની મુદત આપી હતી અને કેટલા મૂરખના સરદાર શોધી લાવવાનું કહ્યું હતું, તો સાચો જવાબ શું આવશે, 6. અકબરે બિરબલને 6 મૂરખના સરદાર શોધી લાવવા કહ્યું હતું. હવે 13મો વિકલ્પ, મૂરખ માણસે બિરબલને શું પકડીને ઊભા કરવા કહ્યું. જ્યારે બિરબલ છે એ મૂર્ખાઓને ગોતવા માટે નીકળ્યો ત્યારે એને સૌથી પહેલો મૂરખનો સરદાર કોણ જોયો, તો કે ઘોડે સવાર. એ કઈ રીતે મૂરખ હતો કે ઘોડા ઉપર ઘાસનો ભારો રાખવાના બદલે તેને માથા ઉપર રાખ્યો હતો. પછી બીજો મૂરખનો સરદાર હતો કાદવમાં પડેલો માણસ, કેમકે એ પોતે કબાટ બનાવવા માટે સુથારને માપ બતાવવા માટે જતો હતો, પરંતુ માપમાં એને બે હાથ પહોળાય રાખ્યા હતા. પરંતુ એ મૂરખને એટલી ખબર ન હતી કે બે હાથ પહોળા રાખવાથી કબાટનું સાચું માપ છે એ જળવાઈ રહે નહીં. એટલે મૂરખ છે એ બિરબલને શું પકડીને ઊભો કરવાનું કહે છે, તો કે ચોટલી. જ્યારે બિરબલે એમ કહ્યું ને કે તમે મારો હાથ પકડીને ઊભા થઈ જાઓ, ત્યારે પેલા મૂરખે શું કહ્યું, નહીં નહીં મારો હાથ પકડશો નહીં, પરંતુ મને ચોટલી પકડીને ઊભો કરો. પછીનો પ્રશ્ન 14 જુઓ. વિકલ્પ, મૂરખ માણસ બે હાથનું માપ કોને બતાવવા જતો હતો. આગળ આપણે જે વાત કરી કે મૂરખ માણસ છે એ બે હાથનું માપ પહોળા રાખી અને કોને બતાવવા જતો હતો, તો કે સુથારને. શા માટે, તો કે એમને કબાટ બનાવવો હતો એટલે સુથારને.
15મો વિકલ્પ, મૂરખ માણસ ક્યાં નાહવા ગયો હતો, જે ચોથો મૂરખનો સરદાર હતો, જે પેલી હીરાની વીટી એને રેતીમાં દાટી હતી, તો એ માણસ છે એ ક્યાં નાહવા ગયો હતો? નદીમાં. સાચો જવાબ શું આવશે? નદીમાં. પછી 16મો વિકલ્પ જુઓ, મૂરખ માણસે રેતીમાં શું દાટ્યું હતું? પેલો મૂરખ માણસ છે એ નદીમાં નાહવા માટે ગયો હતો ત્યારે શું દાટીને ગયો હતો? હીરાની વીટી. જવાબ આવશે હીરાની વીટી. પછીનો 17મો વિકલ્પ, છઠ્ઠો મૂરખનો સરદાર કોણ હતો? આપણે આગળ પાઠની અંદર શીખી ગયા કે પહેલો મૂરખનો સરદાર ઘોડેસવાર, બીજો મૂરખનો સરદાર કાદવમાં પડેલો માણસ, ત્રીજો મૂરખનો સરદાર સોનાની વીટી શોધતો માણસ, ચોથો મૂરખનો સરદાર હીરાની વીટી શોધતો માણસ, અને 5મો મૂરખનો સરદાર બિરબલ પોતે, અને 6ઠ્ઠો મૂરખનો સરદાર બિરબલને કોણે ગણાવ્યા હતા? અકબરને. એટલે 6ઠ્ઠો મૂરખનો સરદાર કોણ હતો? અકબર. હવે 18મો વિકલ્પ જુઓ, ફકીર ક્યાંથી પસાર થતા હતા? પાઠ 11 ઊંટ અને ફકીર, તેની અંદર આપણે સમજી ગયા કે ફકીર છે એ ક્યાંથી પસાર થતા હતા, તો કે વનવગડામાંથી. ઓગણીસમો વિકલ્પ, વેપારી ફકીરને પકડીને ખાલી જગ્યા પાસે લઈ ગયો. જ્યારે વેપારી છે એ ફકીરની પોતાના ઊંટ વિશે વાત કરી રહ્યો હતો, એટલે ફકીર છે એને પોતાના અવલોકન મુજબ વેપારીને ઊંટનું વર્ણન કર્યું, પરંતુ વેપારીને એમ થયું કે સાચે જ આ ફકીર બાબાએ મારું ઊંટ સંતાડી દીધું છે, એટલે ફકીર ન માન્યા, એટલે વેપારીએ ફકીરને રાજા પાસે લઈ જવાનો હુકમ કર્યો, એટલે રાજા. 20મો પ્રશ્ન વિકલ્પ જુઓ, રાજાએ ફકીરની ખાલી જગ્યા, જ્યારે પેલો વેપારી છે એ ફકીરને રાજા પાસે લઈ ગયો ત્યારે રાજાએ ફકીરની શું લેવડાવી? ઝડતી લેવડાવી. ઝડતી લેવડાવી. જવાબમાં લખીશું નીચે, ઝડતી લેવડાવી, એટલે કે તપાસ કરી. પછીનો 21મો વિકલ્પ જુઓ, ઊંટના પગલામાંની સાથે ફકીરે કોના પગલાં જોયા? જ્યારે ઊંટ છે જંગલમાંથી પસાર થયું હતું, તેમની પાછળ ફકીરે કોના પગલાં જોયા હતા? તો જવાબમાં શું આવશે? કોઈના પણ નહીં. કોઈના પણ નહીં. એટલે ફકીરને એમ થયું કે નક્કી આ ઊંટ છે તેના ધણી પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. પછી પ્રશ્ન 22, માર્ગની એક બાજુએ ખાલી જગ્યા વેરાયેલા હતા, તો ઊંટ ઉપર શું હતું? એક બાજુએ ઘઉં અને બીજી બાજુએ મત. તો તમારે વિકલ્પમાં જોવાનું, જો ઘઉં આપેલા હોય તો સાચો જવાબ શું આવશે? ઘઉં. અને મધ આપેલું હોય તો મધ. તો અહીંયા જવાબમાં લખીશું આપણે ઘઉં. ઊંટની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા. ચલો વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ 23મો જુઓ, રાજાએ ફકીરની ખાલી જગ્યા શક્તિના ખૂબ વખાણ કર્યા. ફકીરની અંદર કઈ શક્તિ હતી? અવલોકન. તો ખાલી જગ્યામાં લખો અવલોકન. જવાબમાં આપણે લખીશું અવલોકન, કેમ કે એમને બધું ઝીણવટપૂર્વક જોવાની એની ટેવ હતી, એટલે કે અવલોકન કરવાની શક્તિ હતી. હવે આપણે વિકલ્પ 24મો જુઓ, બાળ નરેન્દ્ર પાઠના લેખકનું નામ ખાલી જગ્યા છે. આપણે પાઠ 12 બાળ નરેન્દ્ર, જે સ્વામી વિવેકાનંદની 3 આપણે પ્રસંગ જોયા ને, એ પાઠના લેખક કોણ છે? તો કે ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ.
जवाब में नीचे लखशो डॉक्टर कन्हैयालाल भट्ट। 25मो विकल्प, वृक्ष हवा ने स्वच्छ राखे छे, आवुं कोण बोले छे? જ્યારે બંને મિત્રો વચ્ચે વાતચીત થતી હતી તારક અને નરેન્દ્ર, ત્યારે બંને વચ્ચે વાતચીત થતી હતી કે વૃક્ષ છે આપણને અનેક રીતે ઉપયોગી છે, કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે, વૃક્ષો પક્ષીઓને આશ્રય આપે છે, વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, વૃક્ષો તડકામાં આપણને છાંયડો આપે છે। તો વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે આવું કોણ કહે છે? તો કે નરેન્દ્રનો મિત્ર તારક। આ વાક્ય છે તારક બોલે છે। 26મો વિકલ્પ, નરેન્દ્રની માતા નરેન્દ્રને જીવનમાં ખાલી જગ્યા બનવા કહે છે, જ્યારે તારક છે એ વૃક્ષ પર ચડવાની બીક લાગે છે ત્યારે નરેન્દ્ર છે એના મિત્રની અંદર જે ડર છે એ બહાર કાઢવા માટે એ સમજાવે છે કે મારી માતા છે હંમેશા મને કહે છે કે જીવનમાં નીડર બનો। એટલે નરેન્દ્રની માતા નરેન્દ્રને શું કહેવા શું બતાવે છે? તો કે જીવનમાં નીડર બનો, એટલે જવાબ આવશે નીડર। એની માતા એમ કહે છે કે જીવનમાં નીડર બનો। 27મો વિકલ્પ, નરેન્દ્રના પિતાનું નામ ખાલી જગ્યા હતું, તો એમના પિતાનું નામ હતું દત્તબાબુ, પૂરું નામ છે વિશ્વનાથ દત્ત, ટૂંકમાં તમને અહીંયા આપ્યું છે દત્તબાબુ। 28મો વિકલ્પ, દાદાજીને ક્યાં જવા માટે મોડું થતું હતું? જ્યારે નરેન્દ્ર અને તારક વૃક્ષ ઉપર ચડ્યા હતા ત્યારે દાદાજી આવી જાય છે અને કહે છે કે આ વૃક્ષ ઉપર રાક્ષસ રહે છે, એટલે કે આ બંને મિત્રો છે એ વૃક્ષ ઉપર ન ચડે, એટલે દાદાજી એમને બીક બતાવે છે। ત્યારે આ બંનેને સમજાવવામાં દાદાજીને ક્યાં જવાનું મોડું થતું હતું? મંદિર। સાચો જવાબ આવશે મંદિર। 29મો વિકલ્પ, માતા નરેન્દ્રને કોની વાર્તા સંભળાવવાનું કહે છે? જ્યારે માતા છે એ હનુમાનજીની વાત કરી રહી હતી ત્યારે નરેન્દ્ર છે હનુમાનને મળવા માટે કેળાની વાડીમાં જાય છે, ત્યારે માતા એમની પાછળ જાય છે અને કહે છે કે ચાલ બેટા, આજે હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ। એટલે કોની વાત સંભળાવવાનું કહે છે? વીર અભિમન્યુ। 30મો વિકલ્પ, નરેન્દ્ર કઈ નવી રમત રમવાનું સૌ છોકરાઓને કહે છે? તો ધ્યાનની રમત। 31મો વિકલ્પ જુઓ, માતા જેમની વાત કરે છે તે ઠાકુર કોણ છે? જ્યારે નરેન્દ્ર અને એના મિત્રો ધ્યાનની રમત રમતા હોય છે ત્યારે એમની માતા આવે છે અને કહે છે કે ચાલ બેટા, આજે આપણે ઘેર ઠાકુર પધારવાના છે। તો ઠાકુર એ કોણ હતું? તો કે સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ, રામકૃષ્ણ પરમહંસ। હવે 32મો વિકલ્પ જુઓ, 32મો વિકલ્પ, છોડ કેવો હતો? આપણે પાઠ 13 પંખીઓએ પાણી પાયું એ પાઠ આપણે સમજી ગયા કે છોડ વિશે વાત કરવામાં આવી હતી। એ છોડ છે એ કેવો હતો? નાનો। કેવો હતો? સાવ નાનો। 33મો વિકલ્પ, કોણ ઉડતું આવીને છોડ પર બેઠું? તો શું આવશે એમનો જવાબ? પંખી। પંખી છે ઉડતું આવી અને છોડ પર બેસી ગયું। 34મો વિકલ્પ, પાણી વિના કોણ અકળાઈ રહ્યું છે? પાણી વિના છે કોણ અકળાઈ રહ્યું છે? તો કે છોડના મૂળ, છોડના મૂળ છે એ પાણી વિના સુકાઈ ગયા હતા। 35મો વિકલ્પ, પંખીએ કોને તરસ્યા છોડની વાત કરી? જ્યારે પેલું પંખી ઉડતું જાય છે અને ઘટાદાર વૃક્ષ હોય છે ત્યાં જાય છે,
ત્યાં પંખીઓનું મોટું ટોળું બેઠું હોય છે એટલે આ પંખીએ પહેલા તરસ્યા છોડની વાત કરી તો એમાં જવાબ આવશે પંખીઓના ટોળાને। पहला पंखीए पंखीओना टोड़ा ने बात करी। हवे विकल्प 36मो जुओ। झाड़नी डाळी पर आवीने कोण बेसी गयु। भर उनाळे झाड़नी डाळी पर बेसीने जे झरमर झरमर वरसी ए कोण हतु तो एक वादळी। जवाब में शू आवशे एक वादळी। 37मो प्रश्न। पहलो विकल्प एमने सॉरी 37मो विकल्प जुओ। बाळक कोने सोटी लई रमवानुं कहे छे। आपणे काव्य 14 सैनिक सैनिक रमीए तेमनी अंदर आपणे समजूती मेळवी के एक बाळक छे एमनो मित्र एमनुं नाम शुं छे एमने सोटी लईने रमवानुं कहे छे तो के बचूडाने। बाळक छे ए बचूडाने सोटी लईने रमवानुं कहे छे। 38मो विकल्प जुओ। बाळक बचूडाने शुं लावा कहे छे। જ્યારે બંને સૈનિક સૈનિકની રમત રમવાનું ઈચ્છે છે ત્યારે શું લઈ આવવાનું કહે છે સોટી। જવાબમાં શું આવશે સોટી। 39મો વિકલ્પ। બાળકો કાવ્યમાં કોને નમવાની વાત કરે છે। બંને સૈનિકનો વ્યવસ્થિત વેશ ધારણ કરી અને કોને નમવાની વાત કરે છે તો કે અફસર સાહેબને। અફસર સાહેબને। 40મો વિકલ્પ। બાળકો આઝાદીની રક્ષા કરશે તો કોને ગમશે। જવાબ આવશે ભારત માતાને। 41મો વિકલ્પ જુઓ। કાંગસા ખાલી જગ્યા જિલ્લાનું એક નાનકડું ગામ છે। કાંગસા છે એ ક્યાં જિલ્લાની અંદર આવેલું છે અમરેલી। ખાલી જગ્યામાં આવશે અમરેલી। અને તાલુકો કયો છે એમનો ધારી। 42મો વિકલ્પ। હરિ અને અર્જણ ક્યાં ગામના રહેવાસી હતા। હરિ અને અર્જણ એ સુખપુર ગામના રહેવાસી હતા। ખાલી જગ્યામાં સોરી વિકલ્પમાં લખીશું સુખપુર। 43મો વિકલ્પ। હરિ અને અર્જણ પાસે ખાલી જગ્યા સિવાય બીજું કોઈ હથિયાર ન હતું। એ બંને ભાઈઓ જ્યારે શિકાર જોવા માટે આવ્યા હતા તો એમની પાસે હથિયારમાં ફક્ત ને ફક્ત શું હતું દાતરડા। 44મો સિવાય એમની પાસે બીજું કશું હથિયાર ન હતું। 44મો વિકલ્પ। મહારાજાએ માચડા પરથી નીચે ક્યારે ઉતર્યા। આપણે પાઠ 15 જોયું કે બે બહાદુર છોકરા તેમની અંદર વડોદરાના મહારાજા સૈયાજીરાવ ગાયકવાડ છે એ કાંગસા ગામની અંદર જ્યારે શિકાર કરવા માટે આવ્યા હતા ત્યારે જ્યારે મહારાજાએ જ્યારે બંદૂકમાંથી પહેલી ગોળી છોડી ત્યારે એ કમનસીબે નિશાન ચૂકી ગઈ અને સિંહ છે એમના તરફ આવ્યો અને માચડાને હલાવવા લાગ્યો પરંતુ પેલા બે ભાઈઓ છે એ હિંમત ભરી અને ઝાડ પાછળથી ખુલ્લા મેદાનમાં આવ્યા અને હાકોટા કરતા હોય એમ અવાજ કરવા લાગ્યા એટલે સિંહનું ધ્યાન છે એ પેલા બે ભાઈઓ તરફ હતું અને સિંહ છે જ્યારે તેમના બે ભાઈઓ પ્રત્યે હુમલો કરવાની તૈયારી કરતો હતો ત્યારે મહારાજાએ બીજી ગોળી છોડી અને સિંહને મોતને ઘાટ ઉતારી દીધો એટલે સિંહ મર્યો ત્યારે। મહારાજા છે એ માચડા પરથી સિંહ મર્યો ત્યારે નીચે ઉતર્યા। 45મો વિકલ્પ। મહારાજાએ સૌ પહેલાં હરિ અને અર્જણને શું આપવાનું કામ કર્યું। જ્યારે સિંહ મર્યો અને માચડા ઉપરથી નીચે ઉતર્યા ત્યારે મહારાજાએ પેલા બે ભાઈઓ પોતાનો જીવ જોખમમાં મૂકી અને મહારાજાનો જીવ બચાવ્યો એટલે સૌથી પહેલાં મહારાજાએ એ બંને ભાઈઓને ધન્યવાદ આપવાનું કામ કર્યું। જવાબમાં આવશે ધન્યવાદ। તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન પહેલો વિકલ્પ 1 થી 45
पूर्ण थाय छे। तमारे तमारी रिविजन बुकनी अंदर सारा अक्षरे मैं जे रीते रिविजन बुकनी अंदर लख्यू छे ए रीते तमारे रिविजन बुकनी अंदर लखवानुं रहेशे। पेन्सिल थी अथवा बॉलपेन थी तमने जेम अनुकूळ आवे ए रीते सारा अक्षरे लखवानुं रहेशे। विद्यार्थी मित्रों पूरक वचन एक थी चार ना विकल्प छे ई तमारे जाते तमारी स्वाध्याय पोथीमांथी जोईने लखवाना रहेशे। अने आ प्रश्न पहेलो छे ए तैयार।